નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે આપણે જોઈશું ધોરણ છ વિષય છે અંગ્રેજી યુનિટ વનમાંથી તમારી જે પ્રશ્ન બેંક નીકળેલી છે એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયોને લાઈક કરી તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પ્રશ્ન નંબર એક છે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો તો પહેલાં આપણે ફકરો વાંચી લઈશું ત્યાર પછી જોઈએ ડીડ ધ ચિલ્ડ્રન ગો આઉટ ટુ પ્લે તો આપણે લખીશું નો ચિલ્ડ્રન ડીડ નોટ ગો આઉટ ટુ પ્લે બીજું હાઉ વોઝ ધ ડે તો ડે કેવો હતો ધ ડે વોઝ રેઇની થર્ડ વોટ ડીડ ધ ચિલ્ડ્રન ટેક ટુ કલર ધ પિક્ચર્સ તો આપણે જવાબમાં શું લખીશું તો કે ક્રેયોન્સ કલર લીધેલા હતા ઓકે આ બાજુ લખેલું છે અહીં ચોથું ઈશા સિલેક્ટેડ ધ પિક્ચર ઓફ મેંગો ટ્રુ ઓર ફોલ્સ તો આપણે લખીશું ફોલ્સ પાંચમું ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફોર ધ પ્રેઝડ તો પ્રેઝ માટે આપણે સિમિલર વર્ડ ફાઇન્ડ કરીએ તો અપ્રિશિએટેડ ત્યાર પછી બીજું બરાબર બીજા પેરેગ્રાફમાં પહેલો સવાલ ડઝ મી શાહ અલાવ ધ સ્ટુડન્ટ ટુ ગો હોમ અલોન આપણે લખીશું નો બીજું ઓન વોટ ડે ડીડ ઇટ રેન કયા દિવસે રેઇન આવેલો હતો તો આપણે લખીશું ટ્યુઝડે થર્ડ વાય ડીડ મિસ શાહ કોલ ધ પેરેન્ટ્સ કેમ પેરેન્ટ્સને કોલ કર્યા તો કે હેવીલી રેઇન છે એ સ્ટાર્ટ થઈ ગયો હતો એટલા માટે ચોથું મિસ શાહ વોઝ એટ હોમ ટ્રુ ઓર ફોલ્સ તો આન્સર આવશે ફોલ્સ અને લાઇટનો આપણે ઓપોઝિટ વિરુદ્ધાર્થી શબ્દ છે એ ફાઇન્ડ કરીએ તો આવશે હેવી ત્યાર પછી ત્રીજું ત્રીજામાં પહેલો સવાલ ડીડ ભરત કોલ ધ પોલીસ નો વેર વેરડી એક્સિડન્ટ ટેક પ્લેસ તો આપણે જવાબમાં લખીશું નિયર વસંત હાઉસ ઓકે આગળ વધીએ આપણે વસંતના હાઉસ પાસે વોટ ડીડ ધ ડોક્ટર સે ડોક્ટરે શું કીધું ધ ડોક્ટર સેટ ધેટ ઓલ ઇન્જર્ડ પીપલ વર આઉટ ઓફ રિસ્ક તો રિસ્કમાંથી બધા બહાર છે બરાબર અહીં લાઈન લખેલી છે અને ત્યાર પછી ચોથાની અંદર આવશે ટ્રુ પાંચમામાં આપણે અરાઈવડનો સિમિલર વર્ડ જોઈએ તો કેમ આવશે ત્યાર પછી ચોથું પહેલા સવાલમાં આવશે નો હાઉ વોઝ ધ વેધર વેધર કેવું હતું તો કે વેધર વોઝ વેરી હોટ એટલે કે ખૂબ જ ગરમ હતું ત્રીજું વાય વોઝ શિવમ હેપી શિવમ કેમ હેપી હતો તો શિવમ વોઝ હેપી બિકોઝ હિઝ મધર ગેવ હિમ ઓન આઈસ્ક્રીમ તો એને આઈસક્રીમ આપી એટલે એ ખુશ થઈ ગયો અને ચોથાની અંદર ફોલ્સ આવશે પાંચમાની અંદર આપણે એટ લાસ્ટનો સિમિલર વર્ડ લખીએ તો ફાઇનલી ત્યાર પછી પાંચમું પાંચમામાં પહેલા સવાલમાં આવશે યસ બીજું વેર વોઝ અને આમલા ટ્રી ટ્રી ક્યાં હતું તો ફાર્મ નિયર ધ વેલ ત્યાર પછી ત્રીજું વોટ ડીડ અર્ચના રીચ એટ ધ લાઇબ્રેરી તો આપણે લખીશું એણે એક મેગેઝીન છે ત્યાં વાંચી અને સ્ટોરી બુક ત્યાર પછી આવશે ટ્રુ અને પાંચમાની અંદર આપણે ઓપોઝિટ વર્ડ લખીએ તો આવશે બિગ ઓકે સોલ્યુશન કરવાની મજા આવે છે ને તો વિડીયોને લાઈક કરી તમારા મિત્ર સાથે જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે આપણે રાઇમિંગ પેર છે એ શોધીને લખવાની છે તો ફોગ ડોગ બુક તો એની સાથે આવશે કૂક ત્યાર પછી થ્રી ટ્રી કાઉ હાવ ટોલ અને ઓલ બીજું પેલું છે કટ તો બટ બેસ્ટ ટેસ્ટ ત્યાર પછી ટોપ પોપ ફન સન ચાઇલ્ડ વાઇલ્ડ ત્રીજું છે કોલ્ડ બોલ્ડ એન્ડની સાથે આવશે સેન્ડ ત્યાર પછી ડેની સાથે આવશે રે ડર્ટી તો થર્સ્ટી ઈચ તો બીચ બરાબર રાઇમિંગ વર્ડ આવી રીતે થશે ત્યાર પછી ચોથું ફૂડ છે બરાબર તો ફૂડની સાથે આવશે ગુડ લુકની સાથે હુક બેલ ની સાથે ફેલ હટ ગ્લાસ ઓકે એવી રીતે ડ્રોપ તો એની સાથે ક્રોપ ફોરની સાથે મોર બોયની સાથે ટોય આવી રીતે લખતું જવું ત્યાર પછી આપણને આપેલા છે બિફોર અને નાવમાં વર્ગીકૃત કરવાનું છે તો ચાલો આપણે કરવા લાગીએ તો રાઘવ ઇઝ ઇન ધ સ્કૂલ તો નાવ વોઝ આપેલું હોય તો બિફોર પરચેસ્ડ તો બિફોર ત્યાર પછી વેન્ટ તો પણ બિફોરનું વાક્ય આવશે ઇઝ આપેલું છે તો નાવનું વાક્ય આવશે એવી રીતે વોઝ તો બિફોર ટૂંક એટલે બિફોર આવશે સી ઈઝ આપેલું છે તો નાવનું વાક્ય છે ફરીથી નાવનું વાક્ય છે અચીવડ તો બિફોરનું વાક્ય છે ત્યાર પછી જોઈએ આપણે વોઝ મેટ બરાબર અને વોઝ આ બધા કેવા છે બિફોરના વાક્ય છે અને ત્યાર પછી ઈઝ અને ઈઝ આપેલું છે તો એ નાવવાળા વાક્ય છે ત્યાર પછી વોઝ વોઝ છેલ્લું વાક્ય પણ વોઝનું છે તો એ બધા બિફોરના છે ત્યાર પછી જેટલા વધ્યા એ નાવના વાક્ય રહેશે પાંચમું પાંચમામાં આવશે પહેલાં તો નાવનું વાક્ય આ છે વર આપેલું છે તો બિફોરનું યસ્ટરડે છે તો બિફોર અહીં આવશે નાવ અને નાવ ઓકે ચાલો આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર ચાર કૌશમાં આપેલા શબ્દોની મદદથી નીચેના સંવાદ છે એ આપણે પૂર્ણ કરવાના છે તો પહેલાંમાં આવશે હેલો બીજાની અંદર આવશે આઈ એમ ફાઇન અને પ્લીઝ ત્યાર પછી આવશે હિયર ઇટ ઇઝ અને સૌથી છેલ્લામાં આવશે ઓ શ્યોર ત્યાર પછી બીજાનું સોલ્યુશન જોઈએ તો અહીં આવશે ગુડ મોર્નિંગ સીતા બરાબર આઈ એમ ફાઇન ત્યાર પછી અહીં પ્લીઝ હિયર ઇટ ઇઝ અને છેલ્લામાં આવશે વેલકમ ત્રીજું આપણે જોઈએ તો ગુડ આફ્ટરનૂન બરાબર ત્યાર પછી અહીં આવશે આઈ એમ ફાઇન ફરીથી અહીં આપણે લખીશું પ્લીઝ હિયર ઇટ ઇઝ અહીં આવશે હિયર ઇટ ઇઝ બરાબર સોરી બરાબર અહીંયા શું આવે સોરી આવે અને ત્યાર પછી યોર ફાધરવાળી લાઇન છેલ્લે ત્યાર પછી ચોથું જોઈએ ચોથામાં આવશે પહેલાંમાં હેલો ત્યાર પછી યોર કોમ્બ ત્યાર પછી સોરી અ બોટલ ઓફ હેર અને ઓ શ્યોર ત્યાર પછી પાંચમું આપણે જોઈએ તો પહેલાંમાં હરિઅપ બીજામાં ઓકે ત્રીજામાં કોટન ચોથામાં હિયર હિયરિયું અને પાંચમામાં વેલકમ ત્યાર પછી આપણને ખાલી જગ્યા પૂરવાની કહેલી છે તો અહીં આપણે લખીશું પહેલાંમાં વોઝ બીજામાં આવશે ટ્યુસડે અને વેનસડે બીજું છે તો એમાં બે નામ છે તો આપણે વેર લખીશું ક્યારે ક્યારે એબસન્ટ હતા બરાબર તો આપણે જવાબમાં લખીશું ટ્યુસડે એન્ડ સેટરડે થર્સડે લખવાનું બરાબર થર્સડે અને સેટરડે લખી દઈશું ત્યાર પછી ત્રીજું ત્રીજામાં આવશે વર અને ટ્યુઝડે એન્ડ વેનઝડે આપણે જોઈએ તો ફૂલ હાજરી હતી ચોથાની અંદર આપણે લખીશું વર ક્યારે એબ્સન્ટ હતા તો કે એક તો થર્સડે બધા જ એબ્સન્ટ હતા પાંચમું એમાં આવશે વર એબ્સન્ટ ઓન ક્યારે એબ્સન્ટ હતા તો કે મંડે અને બીજું છે થર્સ ઓકે ચાલો આગળ આપણે એવી જ રીતે બીજા બધાનું પણ સોલ્યુશન કરીએ તો અહીંયા આવશે વોઝ વર વેર વેર અને વેર ત્યાર પછી ટ્યુઝડે ફ્રાઈડે થર્સડે ડે ફ્રાઈડે થર્સડે અને થર્સડે ઓકે ચાલો એની પછી ત્રીજામાં જોઈએ ત્રીજામાં આવશે વોઝ બે નામ હોય અથવા તો બહુવચન હોય તો વેર આવે બરાબર અને બે નામ છે તો વર ત્યાર પછી મંડે મંડે ટ્યુઝડે મંડે ટ્યુઝડે એન્ડ સેટરડે બંને લખવાનું ત્યાર પછી આગળ જોઈએ ચોથું ચોથામાં આવશે આપણે પહેલામાં વોઝ ત્યાર પછી વેર ઓકે ત્યાર પછી મંડે ટ્યુઝડે થર્સડે એન્ડ સેટરડે ઓકે બીજાની અંદર આવશે વેનસડે ત્યાર પછી ત્રીજામાં થર્સડે ચોથામાં વેનસડે પાંચમામાં વેનસડે ત્યાર પછી પાંચમું આપણે જોઈએ તો પહેલાંમાં વોઝ વેર 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 ઓકે મંડે વેનસડે મંડે વેનસડે ટ્યુઝડે ફ્રાઈડે ચોથામાં મંડે અને છેલ્લે પાંચમામાં પણ મંડે તો વિડિયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખજો